Good morning, students. How are you? Are you fine? Of course, you are fine. Once again, I, Dhaval Sanghani, welcome you all in Saraswati Group of Education. Student, आप सब जानो छो तेम. Standard 4th, subject English. मैं आपने chapter 8, chapter number 8 नो आपने अभ्यास करी रही है चीज़. Last section में आपने चैप्टर नंबर 8 ની એક પોમ વોટરિંગ રાઇમ્સ વિશે અભ્યાસ કર્યો હતો. વોટરિંગ રાઇમ્સ મીન્સ કે વૃક્ષને પાણી પાવું. આજે આપણે અભ્યાસ કરવાના છે પાર્ટ 2 એની સ્ટોરી છે. કઈ સ્ટોરી છે? અ ગિવિંગ ટ્રી. ધ ગિવિંગ ટ્રી જેના ઓથર છે સેલ સિલ્વરસ્ટેન. જેના ઓથર એટલે કે લેખક છે સ્ટેન સિલ્વરસ્ટેન. આ લેક્ચર શરૂ કરીએ તે પહેલા રિકેપ. તો કે વોટરિંગ રાઇમ જે આ પોમ હતી એમાં આપણે શું શીખી ગયા? તો કે વોટરિંગ રાઇમ હતી પોમ, એમાં આપણે જોયું કે વૃક્ષ એટલે કે ફૂલ છોડને કાં તો વહેલી સવારે વોટર આપવું જોઈએ એટલે કે પાણી પીવડાવવું જોઈએ, અથવા સાંજનો જે કલાક છે 6 થી 7 ની વચ્ચેનો ત્યારે વોટર કરવું જોઈએ, પાણી આપવું જોઈએ. ત્યારબાદ આપણે શું જોયું? તો કે ત્યારબાદ નૂનના સમયે એટલે કે બપોરે જ્યારે સૂર્ય છે પોતાની ચરમ સીમાએ તાપ આપતો હોય ત્યારે પાણી પીવડાવવાથી ફૂલ છોડ છે એ મુરઝાઈ જાય છે, કરમાઈ જાય છે, એનો મતલબ એમ કે એનું મૃત્યુ થઈ જાય છે. ત્યારબાદ એવું કીધું કે શોક એટલે કે ખાડો ખોદી જમીનમાં જે વૃક્ષ આપણે વાવ્યું હોય એની આસપાસ તમે કોઈ ખાડો ખોદો અને એ ખાડામાં પાણી પીવડાવો તો શું થાય? વૃક્ષ છે એ પોતાનું પાણી મૂળિયા દ્વારા વહન કરે છે. રૂટ, રૂટ એટલે મૂળિયા, વૃક્ષના મૂળિયા. જ્યારે જ્યારે વૃક્ષને તરસ લાગે છે એટલે કે પાણીની જ્યારે જ્યારે એને રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે તે પોતાના મૂળિયાથી જ પાણી લે છે, વહન કરે છે, ગહન કરે છે. એટલે કે તમે મૂળિયામાં જ્યારે પાણી નાખો છો, જેમ તમે પગમાં બૂટ પહેર્યા હોય અને પ્રખર તાપથી તમે બચી શકો એ જ રીતે બપોરના સમયે મીન્સ કે વહેલી સવારે જ્યારે તમે ખાડો ખોદીને પાણી એમાં નાખો છો, જ્યારે ગરમી થાય છે, જ્યારે વૃક્ષને પાણીની જરૂર પડે છે ત્યારે ધીમે ધીમે તે એમાંથી પાણી લેવાનું શરૂ કરે છે. તો આ હતું આપણે લાસ્ટ સેશન, રિકેપ હતો પાર્ટ 1 નો. આજે જે સેશનમાં આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે સેશન છે પાર્ટ 2, ધ ગિવિંગ ટ્રી. શું છે? ધ ગિવિંગ ટ્રી. ગિવિંગ એટલે આપવું, આઈએનજી. ચાલો આઈએનજી નો મતલબ શું આપણે શીખી ચૂક્યા છીએ ગ્રામરમાં પોર્શનમાં? યસ, આઈએનજી મીન્સ કન્ટિન્યુ ટેન્સ. આપણે બે ટેન્સ કન્ટિન્યુ અભ્યાસ કર્યો હતો, પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. તો ગિવિંગ ટ્રી એટલે કે કઈ ને કઈ આપતું વૃક્ષ. અહીંયા એક બાળક વૃક્ષ પાસે પોતે વૃદ્ધ થાય છે ત્યાં સુધી કાંઈક ને કંઈક માગતો રહે છે અને વૃક્ષ વિના સ્વાર્થ પોતાનું સેલ્ફ જોયા વગર, બરોબર, સેલ્ફિશનેસ જોયા વગર એને આપે જ રાખે છે. છેવટે વૃક્ષ શું થઈ જાય છે? નિસ્તેજ થઈ જાય છે. પોતાના ડાળીઓ, પોતાના ફળ ફૂલ, પાંદડાઓ આ બધું એની પાસે ખરી પડે છે, માત્ર એક થડ બારી પાસે બચે છે. તો એ કઈ રીતે આગળ વધે છે સ્ટોરી એ આપણે જોશું. તે પહેલા થોડા શબ્દાર્થ અને એ શબ્દાર્થ પહેલા પ્રીટાસ્ક. પ્રીટાસ્કમાં તમને 4 ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે કે હાઉ ડુ યુ ફીલ વેન યુ હેલ્પ સમવન. કે તમે ફીલ એટલે અનુભવ, કોઈને મદદ કરો ત્યારે તમે કેવો અનુભવ કરો છો? કેવો અનુભવ થાય વિદ્યાર્થી મિત્રો, કહો જી મને. ફોર એક્ઝામ્પલ, તમે ક્લાસમાં બેઠા છો, તમારા બાજુવાળા પાસે પેન્સિલ કે ઇરેઝર કે સ્કેલ નથી અને તમે એને આપો છો તો તમે કેવો અનુભવ કરો છો, કેવો ફીલ કરો છો? સરસ લાગે છે ને, મજા આવે, મનને શાંતિ મળે. કોઈને હેલ્પ કરીએ ને, નીડી પીપલને, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપણે ક્યારે પણ કોઈ હેલ્પ કરીએ ને તો આપણા મનને એક શાંતિનો અહેસાસ થાય. સેકન્ડ ક્વેશ્ચન આપણને પૂછ્યો છે, હાઉ ડુ યુ ફીલ વેન યુ શેર યોર થિંગ્સ વિથ અધર્સ. શેર, શેર એટલે વહેંચવું. તમે વોટ્સએપ ઉપર જોક્સ તો વહેંચતા જ હશો,
પણ તમારી ખુશી કોઈ સાથે તમે ક્યારે વહેંચી છે? આપણે બ્રેકના સમયે તમને ટીચર અહીંયા એવું એક શીખવાડે છે, એક ટ્રેડિશન છે આપણી સ્કૂલની, કે નાસ્તો કોઈ ના લાવ્યો હોય ને બાળક તો એને શેર કરો. આપીએ છીએ ને આપણે બધાના ડબ્બામાંથી થોડો થોડો નાસ્તો આપીએ છીએ, તો એ આનંદ છે કે આપણે કોઈ ભૂખ્યાને પેટ ભરાયું, બરોબર, કે ભૂખ્યાની ભૂખ આપણે સંતોષી, તો એક અલગ પ્રકારનું ફિલિંગ્સ આપણામાં આવે છે. ત્યારબાદ એક ક્વેશ્ચન આપણને પૂછ્યો છે, રીડ ધીસ પ્લે ટુ નો હેવ અ ટ્રી ફીલ્સ વેન ઇટ હેલ્પ્સ બોય, કે આ પોમ આ સ્ટોરી હવે તમે વાંચો કે વૃક્ષ કેવો કેવો અનુભવ કરે છે બાળકને મદદ કરતા કરતા, બરોબર. બે ક્વેશ્ચન તમને પૂછ્યા કે તમે ક્યારે કોઈની હેલ્પ કરી છે અને હા કરી છે તો તમને કેવું લાગ્યું, બીજું ક્યારે તમારી ખુશી તમે કોઈની સાથે વહેંચી છે, હા તો એ વહેંચવા બાદ તમે કેવો અહેસાસ કરો છો, તમને કેવો ભાવ વ્યક્ત થાય છે, આનંદ આવે છે, ગુસ્સો આવે છે, ઈર્ષા આવે છે, શું થાય છે? એ તો ઓફકોર્સ છે કે આનંદ જ આવે, જોઈએ જ થાય. તો રીડ ધીસ પ્લે એટલે કે આ એક નાટક કથા છે, એક સ્ટોરી છે, એને વાંચો અને વૃક્ષ છે એ બાળકને કઈ કઈ રીતે હેલ્પ કરે છે અને વૃક્ષને કેવી લાગણીઓનો અનુભવ થાય છે, કેવા એને ઇમોશન આવે છે, એની ચર્ચા આ સ્ટોરીમાં છે. તો આપણે પહેલા ન્યુ વર્ડ્સ જોઈ લઈએ. ક્લાઇમ ચડવું, કોઈની ઉપર ચઢાણ કરવું. ટ્રંક એટલે થડ, જે વૃક્ષ હોય, વૃક્ષ શેના ઉપર ઉભા, આપણે ક્યાંના ઉપર ઉભા છીએ, આપણા બે લેગ્સ ઉપર ઉભા છીએ, એમ વૃક્ષ પણ કેના ઉપર ઉભું હોય, થડ ઉપર ઉભું હોય. સ્વિંગ હિચકો, ગામડામાં જાવ વડલાનું વૃક્ષ હોય તો એની વડલાની ડાળીઓથી હિંચકા ખાતા હોય નાના નાના બાળકો, બરોબર. પછી એમાં તમે બે દોરડા બાંધીને પણ એક નવો હિંચકો બનાવી શકો. બ્રાન્ચીસ એટલે કે વૃક્ષની ડાળીઓ. હંગ્રી એટલે ભૂખ્યો. ડિલિશિયસ સ્વાદિષ્ટ, કોઈ પણ સારું વસ્તુ બની હોય વાનગી, બરોબર, એનો ટેસ્ટ સારો હોય તો આપણે શું કહેવાય છે, ડિલિશિયસ ડીશ તૈયાર કરી છે, પ્રિપેર કરી છે. ત્યારબાદ સ્લેપ્ટ, સ્લેપ્ટ છે સ્લીપનું પાસ્ટ ટેન્સ છે, સ્લેપ્ટ છે સ્લીપનું પાસ્ટ ટેન્સ છે, સ્લેપ્ટ એટલે સુતેલો. શેડ એટલે કે વૃક્ષ જે આપણને છાંયો આપે, બરોબર, ઘટાદાર વૃક્ષ હોય અને નીચે ઘણીવાર તમે ગામડામાં જાઓ તો ગામડામાં શું હોય તો કે ગામના સીમાડે જે હોય વૃક્ષ હોય, વૃક્ષની નીચે ઓટલો હોય, ત્યાં ઓટલા ઉપર વૃદ્ધ વડીલો બેઠા હોય, ઘણીવાર ગાયો પણ ત્યાં બેઠી હોય. શા માટે? બપોરના પ્રખર તાપથી, સૂર્યના કિરણોથી બચવા માટે, આરામ કરવા માટે. ગૃહ એટલે ઉછેર, ખેડૂતો પણ જ્યારે ખેતરમાં ખેતી કરતા હોય છે અને બપોરે જ્યારે તે પોતાનું જમણવાર કરે છે ત્યારે થોડી વાર વૃક્ષ નીચે આરામ કરે છે, એમાં ખાટલો પાથરીને. ગૃહ ઉછેર. ઓફન એટલે વારંવાર. અલોન એકલો. અને પ્લક એટલે ચૂંટવું. અલોન એટલે એકલો અને પ્લક એટલે આપણે ઘણીવાર આવું સ્લોગન સાંભળ્યું હોય, ડુ નોટ પ્લક ધ ફ્લાવર્સ. આ સ્લોગન ક્યાં સાંભળેલું છે તમે, ક્યાં વાંચેલું છે? ડુ નોટ પ્લક ધ ફ્લાવર્સ, યસ, ગાર્ડન પાર્ક, ઓકે, બગીચામાં કે પાર્કમાં જ્યાં તમે ગયા હો ત્યાં ફૂલ છોડવા હોય ને ત્યાં એક નોટિસ બોર્ડ લગાવેલું હોય, એક પેમ્પલેટ કરેલું હોય કે ડુ નોટ પ્લક ધ ફ્લાવર્સ, કે ફૂલ ઝાડને અડશો નહીં, ફૂલો તોડશો નહીં. ફૂલ પ્લક એટલે ચૂંટવું, ખેંચવું. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટોરીને રીડ કરવા જઈ રહ્યા છીએ. નેરેટર, નેરેટર એટલે કોણ? કહેનાર. નેરેટર એટલે સ્ટોરીનો કહેનાર. નેરેટર પછી બે ટપકા છે અને આપણે સહીઝ વાંચશું. નેરેટર સહીઝ. વન્સ દેર વોઝ અ ટ્રી એન્ડ ઇટ લવડ અ લિટલ બોય. વન્સ દેર વોઝ અ ટ્રી એન્ડ ઇટ લવડ અ લિટલ બોય. અને તે કોને પ્રેમ કરે છે? એક નાના બાળકને. એવરી ડે ધ બોય વુડ વિઝિટ ધ ટ્રી એન્ડ એન્જોય ઇટ્સ કંપની. દરરોજ આ બાળક છે એ આ વૃક્ષની મુલાકાતે આવે છે અને એન્જોય ઇટ્સ કંપની. કંપની એટલે સાથ. કોની સાથનો આનંદ માણે છે? વૃક્ષની સાથનો આનંદ માણે છે આ બાળક. એક વૃક્ષ હોય છે, એ વૃક્ષ નાના બાળકને ખૂબ પ્રેમ કરે છે અને આ બાળક પણ દરરોજ આ વૃક્ષની મુલાકાતે આવે છે અને એની સાથે કંપનીનો આનંદ માણે છે. નેક્સ્ટ ટ્રી સેઝ, કમ હિયર માય બોય,
come and climb up my trunk and swing from my branches. So kahe vruksh, come here my boy, mara bhai, mara balak, ahi aao. Come and climb up my trunk. Kya? To ke mara thad upar chad. And swing from my branches. Swing atle hichaku ne branches atle daaliyo. Su kidu? To ke nana balak, tumara thad vade mara vruksh upar chad ane mari daaliyo upar hichka kha. Next, boy says, swimming from branches, what fun. Swimming, એટલે કે swimming. હિચકા ખાતા ખાતા બાળક કહે છે, વાહ કેટલી મજા આવે છે. હિચકા ખાતા ખાતા બાળક કહે છે. તો ચાલો આ સેન્ટેન્સ ઉપર તમે શું સમજ્યા આપણે ગ્રામરમાં? કન્ટિન્યુ ટેન્સ, કારણ કે હિચકા ખાવાની ક્રિયા ચાલુ છે એટલે આઈએનજી વાળું ક્રિયાપદ આવ્યું. એટલે કે હિચકા ખાવાની ક્રિયા ચાલુ છે અને બાળક કહી રહ્યો છે કે કેટલી મજા આવે છે. 3. Are you hungry? Eat my apples. જો તું ભૂખ્યો હોય તો મારા સફરજનો ખા. તો કે આ વૃક્ષ શેનું થયું? હવે તો ખબર પડી ગઈ ને આ વૃક્ષ શેનું હોય. એપલનું, કારણ કે એપલના વૃક્ષ ઉપર જ એપલ થાય ને. તો કે તું જો ભૂખ્યો થા તો મારા સફરજનો ખા. બોય ઈટિંગ એપલ્સ. બોય સફરજન ખાતા ખાતા કહે છે, હાઉ ડિલિશિયસ, કેટલા સ્વાદિષ્ટ, કેટલા મસ્ત મીઠા મધુર સફરજનો છે. બોય એટલે કે બાળક સફરજન ખાતા ખાતા કહે છે. નેરેટર, વેન ધ બોય વોઝ ટાયર્ડ હી સ્લેપ્ટ અંડર ધ ટ્રી. જ્યારે બાળક છે એ થાકી જાય છે ત્યારે સ્લેપ, સૂઈ જાય છે વૃક્ષની નીચે. ધ ટ્રી વોઝ હેપી ટુ ગીવ અસ ઇટ્સ શેડ. અને વૃક્ષને પણ એને છાંયો આપવામાં મજા આવે છે. બટ ટાઈમ વેન્ટ બાય, પણ આ સમય ધીમે ધીમે પસાર થાય છે. એન્ડ ધ બોય ગ્રો ઓલ્ડર એન્ડ વેન્ટ અવે. ગ્રો ઉછે, બાળક ધીમે ધીમે શું થતું જાય છે, મોટું થતું જાય છે અને વેન્ટ અવે ત્યાંથી જતું રહે છે. વેન્ટ છે એ ગોનું પાસ્ટ ટેન્સ છે. તો આપણે આ પેજ ઉપર શું જેમચા? તો કે એક વૃક્ષ છે, વૃક્ષ બાળકને પ્રેમ કરે છે, બાળક વૃક્ષને કંપનીમાં એને મજા આવે છે. વૃક્ષ બાળકને કહે છે કે મારા થડ ઉપર ચડ અને શું કર, મારી ડાળીઓ ઉપર હિચકા ખા. હિચકા ખાતા ખાતા બાળક કહે છે કેટલી બધી મજા આવે છે. ફરીવાર ટ્રી એને કહે છે કે તો જો ભૂખ્યો હો તો મારા સફરજનો ખા. સફરજન ખાતા ખાતા બાળક કહે છે કેટલા સ્વાદિષ્ટ મધુર સફરજનો છે. જ્યારે બાળક આટલું રમી, સફરજનો ખાય, હિચકા ખાય અને રમીને થાકી જાય છે તો વૃક્ષ નીચે સૂઈ જાય છે. વૃક્ષ એને છાંયો આપવામાં મજા કરે છે. વૃક્ષને પણ એને છાંયો આપવામાં આનંદ આવે છે. પછી શું થાય છે? તો કે સમય પસાર થાય છે અને બાળક ધીમે ધીમે મોટું થતું જાય છે અને શું થઈ ત્યાંથી જતું રહે છે. નેરેટર, ધ ટ્રી વોઝ ઓફન અલોન. ઓફન એટલે વારંવાર, અલોન એટલે એકલો. હવે ટ્રી એકલું થઈ ગયું. One day the boy came to the tree and the tree was very happy. ફરી એકવાર બાળક આ વૃક્ષ પાસે આવે છે અને વૃક્ષ ફરી ખુશ થઈ જાય છે. બાળક જ્યારે સફરજન ખાઈ એની રૂચે આરામ કરી અને જતું રહે છે, ધીમે ધીમે ઉછેર થતા મોટું થઈ જાય છે એટલે વૃક્ષથી તે થોડો દૂર થઈ જાય છે. હવે વૃક્ષ છે એકલું પડી જાય છે. પણ થોડા સમય પછી બાળક ફરીવાર વૃક્ષ પાસે આવે છે ત્યારે વૃક્ષ છે એ ખુશ થઈ જાય છે. ટ્રી સાઈઝ, come my boy, come and climb up my trunk and swing from my branches. જે લાસ્ટ પેજમાં આપણે કીધું હતું એ જ કીધું છે કે આવ બાળક, આવ અને મારા થડ ઉપર ચડી મારી ડાળીઓ વડે હિચકા ખા. બોય આઈ એમ ટુ બિગ. જો આ બિગ ની આગળ ટુ લગાડેલું છે એટલે બિગ ઉપર ભાર દીધો છે કે હું આ બહુ મોટો થઈ ગયો છું. ટુ ક્લાઇમ એન્ડ પ્લે, હવે મારી રમવાની અને વૃક્ષ ઉપર ચડવાની જે રમત રમવાની ઉંમર છે એ ચાલી ગઈ છે. આઈ વોન્ટ ટુ બાય થિંગ્સ એન્ડ હેવ ફન, મારે થોડીક વસ્તુઓ ખરીદવી છે અને એમાં મજા લેવી છે. આઈ વોન્ટ સમ મની, મારે થોડાક પૈસાની જરૂર છે. કેન યુ ગીવ મી સમ મની, તું મને થોડાક પૈસા આપી શકીશ? કોણ કહે છે આ? બોય વૃક્ષને કહે છે. ટ્રી, આઈ એમ સોરી બટ આઈ હેવ નો મની. હવે તમે જાણો છો કે વૃક્ષ પાસે પૈસા હોય ન હોય, તો વૃક્ષ કહે છે મારી મને માફ કરજે, મારી પાસે પૈસા નથી.
I have only leaves and apples. મારે તો પાંદડાઓ અને સફરજનો છે. You can pluck my apples and sell them in the market. Then you will have money. તમારા સફરજનો તોડી લે અને એ સફરજનોની ટોપલી ભરી અને બજારમાં જા માર્કેટમાં અને એને વેચી અને પૈસા મેળવી લે. જો બાળક શા માટે આવ્યો હોય છે વૃક્ષ પાસે, કે એને હવે ધીમે ધીમે મોટો થઈ ગયો છે એટલે હવે એને વૃક્ષ ઉપર ચડી ડાળી હિંચકા ખાવાની હવે એની ઉંમર નથી અને ભાઈ બીજી વસ્તુઓ સાથે રમવું છે, એ બીજી વસ્તુઓ ખરીદવા માટે એને પૈસાની જરૂર છે એટલે વૃક્ષ પાસે આવે છે. તો કે વૃક્ષને કહે છે મને પૈસા આપ. તો કે વૃક્ષ કહે છે મારી પાસે પૈસા તો ન હોય પણ હા મારા પાંદડાઓ અને સફરજનો છે એ તોડી અને તું બજારમાં વેચીશ અને જે પૈસા આવે એનાથી તું તારી આ વસ્તુઓ ખરીદી લે. Then you will have money. Narrator: The boy happily plucked the apples. લેખક કહે છે કે બાળકે બધા સફરજનો ચૂંટી લીધા and carried them away. Carried એટલે સાથે લઈ ગયો. The tree was also happy. વૃક્ષને પણ ખુશી મહેસૂસ થઈ કે એને બાળકને મદદ કરી. But the boy stayed away from a long time. કારણ કે બોય છે આ સફરજનો લઈ ગયો પછી લાંબા સમય સુધી નો આવ્યો. And the tree was sad. અને હવે વૃક્ષ ફરી ઉદાસ થઈ ગયું. One day the boy came back and the tree shook with joy. એક દિવસ ફરી બાળક આવે છે અને વૃક્ષ છે ખુશ થઈ જાય છે. બાળક હવે શા માટે આવ્યું હશે, શેની માંગણી કરવા? જ્યારે પહેલી વાર આવ્યો ત્યારે પૈસા જોતા હતા, ત્યારે વૃક્ષે શું કીધું કે તું મારા એપલ્સને તોડી લે અને બજારમાં વેચી અને તારી ઈચ્છા પૂરી કર. તો બાળક એવું કરે છે, એના એપલ્સ લઈ અને બજારમાં વેચી અને એની પોતાની ઈચ્છા પૂરી કરે છે. ઘણા લાંબા સમય વીતી જાય છે, બાળક પાછો નથી આવતો વૃક્ષ પાસે. વૃક્ષ ફરી ઉદાસ થઈ જાય છે. ફરીવાર બાળક જ્યારે પાછો આવે છે ત્યારે શેની માંગણી કરશે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોવાનું છે, પાર્ટ નંબર 3. અહીંયા એક તમને એક્સરસાઇઝ આપેલી છે. શું એક્સરસાઇઝ છે? રીરાઇટ ધ વર્ડ્સ ઇન પ્રોપર ઓર્ડર ટુ મેક મીનિંગફુલ સેન્ટેન્સીસ વિથ કરેક્ટ પંક્ચ્યુએશન્સ. રીરાઇટ, જો હંમેશા યાદ રાખજો કે રીરાઇટ નો મતલબ છે ફરી લખવું. તમને ક્યારેક ક્વેશ્ચન આવો પૂછાય રીરાઇટ, તો તમારે ખાલી એનો આન્સર નથી લખવાનો પણ સેન્ટેન્સ સાથે આન્સર લખવાનો છે. ધ વર્ડ્સ ઇન પ્રોપર ઓર્ડર, લાસ્ટ વર્ડ્સ છે એને મેં આડાઅવળા ક્રમમાં લખ્યા છે. તમારે એને યોગ્ય જેનો અર્થ બને એવું વાક્ય બનાવવાનું છે અને કરેક્ટ પંક્ચ્યુએશન એટલે કે કેપિટલ આવતો હોય કેપિટલ કરવો, પૂર્ણ વિરામ કરવો, ક્વેશ્ચન માર્ક કરવા, કોમા કરવા, ઇન્વર્ટેડ કોમા કરવા, આ બધા પંક્ચ્યુએશન સાથે ફરીથી લખવાના છે. પહેલું વાક્ય જોઈએ. આ હોલીડે ટુમોરો હેવ વી ડુ. તો આપણને ખ્યાલ પડી ગયું કે ડુ છે ને સૌથી જુદું પડતું છે. આ ક્વેશ્ચન વાળું વાક્ય હોય તો કે ડુ વી હેવ અ હોલીડે ટુમોરો, અને પાછળ આપણે પૂછશું ક્વેશ્ચન માર્ક શું છે. ડુ, ચલો ડુ આવી ગયું, વી હેવ અ હોલીડે ટુમોરો, છેલ્લે શું મૂક્યું ક્વેશ્ચન માર્ક, કારણ કે આપણને શું કીધું છે પંક્ચ્યુએશન મૂકવાનું કીધું છે. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. સેઝ ક્વાય ટીચર કીપ ધ, તો આમાં આપણને કહે છે શિક્ષક છે ને ચૂપ રહેવાનું કહે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ધ ટીચર સેઝ, બરાબર, ધ ટીચર સેઝ. હવે શું વધ્યું કીપ અને ક્વાઇટ, તો ક્વાઇટ કીપ એવું ન લખી શકાય એટલે શું લખવું પડે કીપ ક્વાઇટ. ધ ટીચર સેઝ કીપ ક્વાઇટ, છેલ્લે મૂકવાનો ફૂલ સ્ટોપ. ઓકે, ગોટ ઇટ? નાઉ લાસ્ટ, વોઝ પ્લેઇંગ પ્રીતા ઇન ધ પાર્ક. વોઝ પ્લેઇંગ પ્રીતા ઇન ધ પાર્ક, તો એ નામ છે તો નામને આપણે સ્ટાર્ટમાં લખશું એટલે પી કેપિટલ આવશે. પ્રીતા એવું નામ છે, પ્રીતા પછી એના પછી શું આવે ક્રિયાપદ આવે, તો ક્રિયાપદ શું છે વોઝ. પ્રીતા વોઝ આ સહાયકારક ક્રિયાપદ હતું પણ મેઇન ક્રિયાપદ પ્લે કેવું છે આઈએનજી વાળું એટલે ચાલુ ભૂતકાળ છે. એટલે પ્રીતા વોઝ પ્લેઇંગ આવી ગયા બધે ઇન ધ પાર્ક, છેલ્લે એ વધ્યું પ્રીતા વોઝ પ્લેઇંગ ઇન ધ પાર્ક. ઓકે, લાસ્ટમાં ફૂલ સ્ટોપ. તો ઓકે સ્ટુડન્ટ્સ, તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો. જ
જેથી વર્કશીટ લખવામાં તમને સરળતા રહે. શેના વિશે સ્ટોરી છે? તો કે બાળક અને એક વૃક્ષના પ્રેમ વિશેની સ્ટોરી છે, બંને વિશેના રિલેશનશીપની, સંબંધની સ્ટોરી છે. બાળક જ્યારે નાનું હતું ત્યારે એને વૃક્ષની કંપની બહુ ગમતી હતી. વૃક્ષ પણ એને કહેતો કે પોતાના થડ ઉપર ચડી અને ડાળી ઉપર હિંચકો બાંધીને ઝૂલે. પણ બાળક જ્યારે ધીમે ધીમે મોટું થતું ગયું, તેની ઈચ્છાઓ વધતી ગઈ અને દરેક ઈચ્છા વૃક્ષ પૂરી કરવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે. એની એક ઈચ્છા આપણે જોઈ કે બાળકને બધી વસ્તુઓનો આનંદ લેવા માટે પૈસાની જરૂર હતી, ત્યારે વૃક્ષે પોતાના સફરજનો લઈ અને બજારમાં વેચી અને ઈચ્છાઓ પૂરી કરવા એને કીધું. બાળકે એ પ્રમાણે કર્યું પણ કરું. બાળકને મદદ કરી અને વૃક્ષ ખૂબ આનંદિત થઈ ગયું. પણ બાળક છે એ લાંબા સમય સુધી પૈસા લીધા પછી લાંબા સમય સુધી વૃક્ષથી દૂર થઈ જાય છે, વૃક્ષ ઉદાસ થઈ જાય છે. ફરીવાર બાળક વૃક્ષ પાસે આવે છે એક નવા ક્વેશ્ચન સાથે, નવી માંગણી સાથે. એ માંગણી કઈ હશે તે આપણે લાસ્ટ એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, પાર્ટ 3 માં. થેન્ક યુ.